ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ભાજપની કેસરિયા બાઇક રેલી 11 લાખથી વધુ લીડથી અમિત શાહને જીતાડવા માટે કાર્યકરો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યું છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે આ બાઇક રેલીનું આયોજન કરાયું. લોકસભા 2024 ની ચૂંટણીની અંતિમ તબક્કાનો પ્રચાર જે છે તે આખાય ગુજરાતની અંદર ચાલી રહ્યો છે. અમદાવાદ અને ગાટલોડિયા વિસ્તારની અંદર જે છે પ્રચાર ચાલી રહ્યો છે. રોહિતજી છે, રોહિતજી શું કહેશો આજની આ રેલી, ખાસ કરીને જે પ્રમાણે લક્ષ્યાંક ભારતીય જનતા પાર્ટીના અમારી લાખોમાં સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ નીકળી પડ્યા છે. આનંદ ઉત્સાહ સાથે આ ફેરે ગાંધીનગર લોકસભામાં અમિતભાઈ શાહ સાહેબ 11 લાખથી પણ વધારે લીડથી જીતશે એવો ઉત્સાહ દેખાઈ આવ્યો છે. જ્યારે લોકોને મળો છો, કાર્યકરોને મળો છો, શું ઉત્સાહ કહી રહ્યા છે, કઈ યોજનાઓ અસરકારક છે? બાર મોદી સાહેબ આ ફેર બીજી વાર ત્રીજી વાર મોદી સાહેબ આવશે. આપ મળી રહ્યા છો, કયા એવા મુદ્દા છે તે લોકોને ગમ્યા છે? આનંદ ઉત્સાહ, ભારત દેશનો વિકાસ આખા વિશ્વની અંદર મોદી સાહેબ અમિતભાઈએ નામ કર્યું એવો ઉત્સાહ છે. રામ મંદિર બન્યું તેને લઈને પણ કાર્યકરોમાં, રામ મંદિર એક હિન્દુ રાષ્ટ્રની એક એક પ્રતિભા છે. આજે રામ મંદિર હજારો વર્ષથી પડ્યા રહ્યા હતા એમની ભગવાન પર રામલલ્લા બનાવેલા હિન્દુ રાષ્ટ્રની અંદર ઉત્સાહ અને ઉમેશ સાથે લોકો ઉમટી પડ્યા છે. વધારે મતદાન કરવા માટે શું અપીલ કરશો? લોકોને વધારે મતદાન કરવા માટે કમરના બટન ઉપર દબાવી અને અમિતભાઈને 11 લાખથી વોટથી વધારે પણ દિલ્હી મોટું કમર ઇન્ડિયામાં નંબર 1 મોકલવાનું. ઠાકોર હતા, ભામાસા છે, તેઓ પણ સ્પષ્ટપણે માની રહ્યા છે કે આ પ્રમાણે જે ચૂંટણી છે લોકસભા 2024ની આ ચૂંટણીમાં જે છે તે અમિતભાઈ શાહને 11 લાખથી પણ વધારેની જંગી લીડ સાથે જે છે તે વિજેતા બનાવવા માટે જે છે તે ખુદ કાર્યકર્તાઓએ મેદાન સંભાળી લીધું છે. તમામ લોકો માની રહ્યા છે કે હાલ જે પ્રમાણે જે ઉત્સાહ છે કાર્યકરોનો એ જોતા હાલ લાગી રહ્યું છે કે વિકાસના જે મુદ્દાઓ છે તે વિકાસના મુદ્દાઓને જોતા પણ અનેક લોકોમાં ઉત્સાહ છે, કાર્યકરોમાં ઉત્સાહ છે. આ તમામ લોકોને અમે મળી રહ્યા છીએ ત્યારે કહી રહ્યા છે કે મોદીની લોકપ્રિયતા બરકરાર છે અને 2024માં પુનઃ એક વખત દિલ્હીની ગાદી પર નરેન્દ્ર મોદી છે તે વડાપ્રધાન તરીકે આરૂઢ થશે. કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. લોકસભા 2024ની ચૂંટણીનો પ્રચાર અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ હાલ જોવા મળી રહ્યો છે. બરાબર 5 વાગે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે તે પહેલા જ ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારની અંદર જે છે તે ભવ્ય આ રેલી જે છે તે બાઇક રેલી કાર્યકરો દ્વારા યોજવામાં આવી છે. તમામ લોકોમાં એક ઉત્સાહ છે. જે પ્રમાણે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જે નારો આપ્યો છે 400 પાર જે છે તે જે છે ભારતીય જનતા પાર્ટી આખા દેશમાંથી હાંસલ કરશે. 25 બેઠકો છે ગુજરાતની, તે 25 બેઠકો હાંસલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ ખુદ પોતે મેદાનમાં ઉતરી ચૂક્યું છે. જિગ્નેશભાઈ પંડ્યા છે, એમની સાથે વાતચીત કરીશું. જિગ્નેશભાઈ, કેવી રીતે જુઓ છો આજની બાઇક રેલી, કેટલો લક્ષ્યાંક જે છે તે મૂકવામાં આવે છે? ભારતીય જનતા પાર્ટી સતત 2 મહિનાથી ચૂંટણીનો પ્રચાર તંત્ર શરૂ કરેલું હતું એ આજે અંતિમ તબક્કામાં છે. 5 વાગે મતદાન પૂરું, પ્રચાર પૂરો થવાનો છે, એની પહેલાં આજે કેસરિયા રેલીનું આયોજન કરેલું છે. આ કેસરિયા રેલીના કારણે સમગ્ર મતક્ષેત્રની અંદર એક નવો ઉત્સાહ અને ઉમંગ આવે એ પ્રકારનું કાર્યકર્તાનો જુસ્સો અને જોમ છે. માન્ય ગૃહમંત્રીને સમગ્ર દેશની અંદર સૌથી વધારે લીડ સાથે જીતે એમના પ્રયત્ન છે. મુખ્ય મુદ્દાઓ જે છે આ વખતના ચૂંટણી આપ જોઈ રહ્યા છો, અમિતભાઈને કેટલા મતોથી જીતાડશો? મુખ્ય મુદ્દા વિકાસ છે. માન્ય નરેન્દ્રભાઈને ત્રીજી ટર્મમાં વડાપ્રધાન બનાવવાના છે. આ કાર્યને માટે કાર્યકર્તા બૂથ સહિતનું આયોજન કરેલું છે અને માન્ય અમિતભાઈને દેશની અંદર સમગ્ર વધુ લીડ સાથે જીતાડવાનો અમારો પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ ઉત્સાહ છે. અમિતભાઈ શાહ જે છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી છે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેઓ હાલ જે છે તે ચૂંટણી લડી રહ્યા છે, પ્રચાર કરી રહ્યા છે અને હાલ કાર્યકરોમાં ઉત્સાહ છે. સૌથી વધારે જંગી લીડ સાથે અમિતભાઈને વિજેતા બનાવવા માટે જે છે તે કાર્યકર્તાઓ જે છે તે હવે મેદાન સંભાળી લીધું છે. અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર અને ઘાટલોડિયાના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. લોકસભા 2024ની ચૂંટણી અંતિમ તબક્કાનો પ્રચાર બિપિનભાઈ પટેલ ગોતા છે, સહકાર આગેવાન છે. બિપિનભાઈ, કેવી રીતે જોઈ રહ્યા છો આજનો દિવસ, પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ છે? આજનો અંતિમ દિવસ છે અને પ્રચાર પ્રસાર જનજાગૃતિ અભિયાન રૂપે રેલી કાઢી છે અને આજની રેલી એક ચિહ્નારૂપ રેલી બની રહી છે અને આજની રેલીના કારણે મતદાન ખૂબ મોટા પ્રમાણમાં મતદાનના દિવસે થવાનું છે.
લોકોને મળી રહ્યા છો, પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છો, લોકો તરફથી શું પ્રતિભાવ મળી રહ્યા છે? લોકો તરફથી આ વખતનો જે પ્રતિભાવ છે એક અનેરો ઉમંગ, અનેરો આનંદ છે, અને મતદાનની અંદર મેક્સિમમ લોકો ભાગ લેશે એ પ્રકારનો પ્રતિભાવ મળી રહ્યો છે. અને કેટલા વોટથી જીતાડવા પ્રયાસ? અનુભવને દેશની અંદર સૌથી શ્રેષ્ઠ લોકસભાની લીડથી જીતવાનો પ્રતિભાવ સાથે આગળ આ લોકસભા વધી રહી. મતદારોને શું અપીલ કરવા માંગો છો આજે અંતિમ દિવસ? મતદારોને મતદાન મથક ઉપર જઈને મતદાન કરે અને એ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી કરે એ પ્રકારની અમારી અપીલ છે. બિપિનભાઈ હતા, બિપિનભાઈ સ્પષ્ટપણે માની રહ્યા છે કે લોકો જે છે તે વધુમાં વધુ મતદાન કરે, અપીલ કરી રહ્યા છે, સાથે જ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પણ પ્રયાસ જે છે તે કરે. તે પ્રમાણે હાલ કાર્યકરો અને નેતાઓ જે છે તે માની રહ્યા છે. કેમેરામેન વિકી ઠાકોર સાથે કલ્પિન ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.